અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. મળતી માહિતી અનુસાર ગત 5 માર્ચથી શરૂ થયેલી SSC બોર્ડની પરીક્ષાના વિજ્ઞાન વિષયની ઉત્તર વહીઓ ગોંડલ વીરપુર નેશનલ હાઈવે નજીકથી રસ્તે રઝળતી હાલતમાં મળી આવી હતી. અંદાજે 500થી વધુ ઉત્તર વહીઓ મળી આવતા શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓની હાલત પરિણામ આવતા પહેલા જ કફોડી બની છે. આ વર્ષે વીરપુરને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા માટે એસેસમેન્ટ સેન્ટર પ્રાપ્ત થયું છે, ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બોર્ડની પરીક્ષાને ઉત્તર વહીઓ રઝળતી હાલતમાં મળી આવવાના પગલે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ કરાતા ગાંધીનગરથી શિક્ષણ સચિવ તાત્કાલિક દોડી આવ્યા હતા. હાલ તો આ તમામ ઉત્તર વહીઓ પર લાગેલા સ્ટીકર પરથી તે મહેસાણા વિસ્તારના પરીક્ષા કેન્દ્રની હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 10 અને 12 ના 17.5 લાખ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરીને બોર્ડની પરીક્ષા આપતા હોય છે. તેવા સંજોગોમાં જે ઘટનાક્રમ સામે આવી, અસમ્ય બેદરકારી, બેજવાબદારીપૂર્વક બોર્ડની કામગીરી અને એના કારણે રાજકોટ જિલ્લાના જેતપુર ગોંડલ રસ્તા ઉપર બાળકોનું ભવિષ્ય જેમાં છે એ ઉત્તર વહીઓ રોડ ઉપર રજતી જોવા મળે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, વારંવાર ગેરરીતિઓ થાય અને ગેરરીતિ પછી સબ સલામતની વાત કરીને તપાસના આદેશ અપાય. પણ આ ઉત્તર વહીઓ કેવી કે જે બાળકે હજી તો 7 માર્ચે પરીક્ષા આપી છે એ ઉત્તર વહીઓનું હજી તો એસેસમેન્ટ નથી થયું, એની ચકાસણી નથી થઈ, એ ઉત્તર વહીઓ રોડ ઉપર છે. એના એ દર્શાવે છે કે સ્વાને પણ એ ફારી ખાધી છે, ઘણી બધી ઉત્તર વહીઓના તો પાના જ ખવાઈ ગયા છે. ત્યારે એ બાળકોના ભવિષ્ય સાથે શું થશે? સવારથી તમામ માધ્યમો આ ઉત્તર વહીઓના સમાચાર દર્શાવી રહ્યું છે. ત્યારે એ બાળકો જેને મહેનત કરીને પોતાની પરીક્ષા આપી છે એમના વાલીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને સરકાર હજી તપાસની વાતો કરે છે. આ સમગ્ર ઘટનાક્રમ એક અસમ્ય બેદરકારીનો, શિક્ષણ વિભાગનો જે ઉત્તમ નમૂનો છે એ પૈકીનો એક છે.